નમસ્કાર મિત્રો, મારું નામ છે કેવિન કોવાડિયા. આજે 7 જાન્યુઆરી 2019 અને સોમવાર, શિયાળાની આ સવાર, ઠંડો પવન, પંખીઓનો કલરવ અને કુદરત. મિત્રો, ગઈકાલે હું એક સેમિનારમાં ગયો હતો. ત્યાં બધા લોકો ભેગા થયા હતા અને વાત કરતા હતા કે આપણી આ આઈટી કોમ્યુનિટી, ડેવલપર કોમ્યુનિટી, વેબસાઇટ ડેવલપર, સોફ્ટવેર ડેવલપર, એ બધા લોકો ભેગા થયા હતા તે. અને એક સુરતથી વક્તા આવ્યા હતા, અલ્કેશભાઈ મિયાણી. એમણે એમનો એક્સપિરિયન્સ શેર કર્યો. 6-7 વર્ષથી આ લાઇનમાં કામ કરે છે. તમને હું કહી દઉં કે હવે આ આઈટી ફિલ્ડ જે છે ને, એમાં ઇન્ડિયા ગ્લોબલ લેવલનું કામ કરે છે. હા, હું ઘણા મારા મિત્રો છે જે એમાં કામ કરતા હોય, એમને પૂછું કે તમારો ક્લાયન્ટ બેઝ ક્યાંનો હોય, તો કે સાહેબ ગ્લોબલ હો. દરેક દેશ એની એક ઓળખ બની જાય છે. એ એક લેવલનું કામ એટલી ઇન્ટિગ્રિટીથી કરે, એટલી ડીપમાં જઈને કરે, એટલી માસ્ટરીથી કરે, એટલી દરેક એરિયાની ઓળખ હોય છે. જેમ કે આપણે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું નામ લઈએ તો મે બી જાપાન દેશ આપણા મગજમાં આવે. સોની કંપની ને ઘણી બધી બ્રાન્ડો ત્યાંની છે. એન્જિનિયરિંગની વાત કરીએ તો યુરોપમાં આવેલું જર્મની આપણા મગજમાં આવે કે ત્યાંનું એન્જિનિયરિંગ ટેકનોલોજી કામ છે. એનો મતલબ એવું નથી કે બીજા દેશો ત્યાં કામ નથી કરતા. બધા દેશો પોતપોતાની રીતે અને સરસ કામ કરે છે. પણ જેનું કહેવાય ને કે એક અમુક સેગમેન્ટમાં પછી તમારી ઓળખ બની જાય છે. જ્યારે તમે આટલા બધા વર્ષનો તપ કર્યો હોય ને, પછી એ તપનું ફળ તમને મળે અને એની તમારા આપણા મળે. તો એવી રીતે આપણે જે ભારતની વાત કરીએ તો દુનિયામાં ભારતને કઈ રીતે ઓળખતા હશે લોકો? તો એન્શિયન્ટથી છે કે યોગ, આયુર્વેદ, હસ્તકલા, આ બધા ફિલ્ડ માટે ભારત છે જાણીતું. લોકો દુનિયામાંથી અહીંયા આવે છે લેવા. એ હાવ એવું નાખી દેવા જેવું નથી. હા, ઘણી વખત લોકો આમ એકદમ બળાપામાં કાઢતા હોય ને કે અહીંયા કાંઈ રાખ્યું નથી, આમ ને તેમ ને. હશે, એમની વાત ખોટી નથી, આવું નથી કહેતા આપણે, પણ છે એમ થોડુંક. હવે એક વખત ન્યુટ્રલ ભાવે જોઈએ કે શું છે, તો એને આપણે પ્રમોટ કરીએ અને આગળ જઈએ, પણ રોકાઈ ના જઈએ અને ભાગી ન જઈએ અહીંયાથી. હા, એ બીજી વાત. તો એક વસ્તુ એ જેલા છેલ્લા 10-15 વર્ષથી 20 વર્ષથી, હું તો કહીશ 15-20 વર્ષથી બહુ ગ્રો થઈ રહી છે ઇન્ડિયામાં, એ છે આઈટી, WWW, કોડિંગ, પ્રોગ્રામિંગ. આ કોમ્પ્યુટરનું આ નોલેજ, સોફ્ટવેરનું આ નોલેજ, એ ખરેખર ભારતના લોકોના મગજમાં ઘૂસી ગયું છે અને બહુ સરસ કામ કરે છે, બહુ સરસ. તો એને હવે આગળ કઈ રીતે લઈ જાઓ? અને એમાં તેમણે એમાં એક કોમ્યુનિટી છે કે એક, જેમ આપણે એક વાત કરી હતી કે ઓપન સોર્સ ડેવલપમેન્ટ. ઓપન સોર્સ એટલે એવું કે જે વાનગી આપણને ભાવે છે, જે વાનગી બહુ સરસ છે, એની રેસીપી પણ આપણે જો આપણે બનાવી તો આપણે લોકોને આપી દેવી, અને કોઈ બનાવી હોય તો એમાં આપણે અપડેશન કરીને એને આગળ લઈ જાઓ. આ હતું ઓપન સોર્સ ડેવલપમેન્ટ. તો એમાં એક ઓપન સોર્સ કોમ્યુનિટી આઈટી ફિલ્ડમાં, એ છે વર્ડપ્રેસ, wordpress.org. એ એક એવું છે કે એક એવું અમને પ્લેટફોર્મ બનાવ્યું કે જેમાં તમે એઝ અ જે કોડિંગ નથી જાણતું એ વ્યક્તિ પણ એમાં વિધાઉટ કોડિંગ બધા પ્લગઇન થીમ્સ એ આઈટી ટીમે બનાવ્યું હોય એ યુઝ કરીને વેબસાઇટને બનાવી શકે. અને હા, જે લોકો કોડિંગ જાણે છે, HTML, PHP, જાવા, CSS, એ લોકો એમની રીતે થોડું મથીને રેસીપી બનાવે અને ત્યાં મૂકી દે, તો આખી દુનિયા એ જે વાનગી તૈયાર થાય વેબસાઇટ રૂપી કે સોફ્ટવેર રૂપી, એનો લાભ માણી શકે. તો એ જે સ્પીકર આવી, તેમણે સ્પીકર આવ્યા, તેમણે વાત કરી કે એ જાણીને બહુ અચરજ થશે, મને પણ થયું હતું, તમને પણ થશે કે આપણે તેવું જોઈએ ને કે આપણે તો દર વખતે નીચે જોઈએ, આમ છેલ્લેથી જ આપણું નામ આવે નહીં, ટેવ પડી ગઈ આપણને. લોકોએ આપણને એટલું બધું બધું બ્રેનવોશ કર્યું હોય ને કે તમારું કશું ના થાય, સાહેબ બે જાવ નીચે. તેણે વાત કરી કે અત્યારે વર્ડપ્રેસનું છેલ્લું વર્ઝન રિલીઝ થયું 5.0.2, એમાં સૌથી વધારે જે કન્ટ્રીના ડેવલપરે યોગદાન આપ્યું હોય
તો હા, એ બીજા કોઈ નહીં પણ આ ભારતના ડેવલપર છે. મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ભારત. નંબર ઓફ કન્ટ્રીબ્યુટરનું તમે થાવ તો સૌથી વધારે કન્ટ્રીબ્યુટર એ ઇન્ડિયામાંથી ગયા છે, ભારતમાંથી ગયા છે. બહુ અચરજની વાત છે ને. બાકી આ વેબસાઇટ ને બધા બધાને એવું જ લાગે કે આ તમારું બધું બહારથી આવે છે કે આપણે તો એ શું કે ના, એવું નથી. અને હજી તમને બીજો અચરજ પ્રમાણે વાત કહું કે બીજો નંબરનો જે દેશ કે જ્યાંથી સેકન્ડ નંબર જે આવે ને, રનર અપ તો નહીં પણ એવી રીતે બીજા નંબરથી જે સેકન્ડ બેસ્ટ ઓપ્શનમાં હતું એ પણ બીજું કોઈ નહીં પણ આપણો જ પાડોશી બાંગ્લાદેશ હતો. જે એક ટાઈમે આખું અખંડ ભારત હતું પણ વાંધો નહીં, જે છે એ છે. પણ એ પણ બાંગ્લાદેશમાંથી ડેવલપરો બીજા નંબરના છે સૌથી વધારે, કે જેમણે વર્ડપ્રેસમાં કન્ટ્રીબ્યુટ કર્યું છે. ખરેખર આ બહુ સરસ વસ્તુ કહેવાય અને આપણે આની માટે આપણે ખરેખર બહુ એક સરસ વસ્તુ છે. પણ એમણે બીજી ત્રીજી વાત એ કીધી કે જે આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે હા, આપણા લોકો કોડિંગને જાણે છે, એમાં વર્ક કરે છે, એમાં એકદમ ટેકનિકલી લોજિકલી ડીપમાં જેને કામ કરે છે. પણ ત્રીજી એક વસ્તુ એમણે હાઈલાઇટ જે કરી કે ઘણી વખત હજી આપણો એપ્રોચ એવો નથી, એઝ અ પ્રોફેશનલ આપણો એપ્રોચ નથી. આપણે કામ આવ્યું, ડેડલાઇન આવી, એટલે ઉપરથી મેનેજર નીચે પ્રેશર કરે કે ભાઈ ડેડલાઇન આવી ગઈ છે, તો નીચેથી પણ લોકો ગમે તેમ કરીને જુગાડ કરીને મોકલી દે છે. થોડું એટલું હજી પ્રોપરલી નથી કરતા. મેં વાત કરી કે જ્યારે એ એઝ અ વેબસાઇટ બનાવવાના પ્રોજેક્ટ લેતા હોય તો પહેલાં બીજી કોઈ ડેવલપર એને ડેવલપ કરતો હોય, પછી ક્લાયન્ટ આમને આપે તો એટલા બહુ થોડું કોડિંગ લેવલે થોડું એ થયું હોય છે. પણ વાંધો નહીં, ધીમે ધીમે એ આપણે ઇમ્પ્રૂવ કરવાનું છે કે ક્વોલિટીમાં આપણે પણ હજી ધ્યાન આપવાનું છે. આપણે જાણીએ તો છે એ વસ્તુને, એ વસ્તુ ખરેખર દુનિયામાં નામ કરે એવી છે કે જ્યારે પણ લોકો વેબસાઇટ કોડિંગનું નામ લે તો એમના મગજમાં ભારત એક નામ આવશે કે ત્યાંના કોડરો કે ત્યાંના ડેવલપરો દે આર સુપર. હજી થોડું આપણે કન્સિસ્ટન્સી ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ કરીશું અને વર્ક આવશે અને બહુ સરસ, ખૂબ સરસ. બીજી એમણે અમુક વસ્તુ હાઇલાઇટ કરી કે આપણે છે ને આપણું ક્યાં લેક કરીએ છીએ. ઓકે, આ પોઝિટિવ ગુડ સાઇન થઈ, હવે લેક ક્યાં કરે છે? એક તો તમે કીધું કે પ્રોપરલી ડિઝાઇનિંગ. પછી બીજી વાત કરી કે આપણે છે ને ક્રેડિટ નથી હજી આપતા. હા, આ તો હું તમને કહી દઉં, ભારતના જેટલા પણ આઈટી ડેવલપર હોય, જેટલી પણ આઈટી ડેવલપિંગ કંપની હોય, સોફ્ટવેર ડેવલપિંગ કંપની હોય, જો તમારે ત્યાં કોઈ પણ વેબસાઇટ બનાવવા આવે તો નીચે ફૂટરમાં લખી દેવાનું પ્રાઉડલી મેડ ઇન ઇન્ડિયા બાય તમારું નામ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ તમે કંપની હો તો કંપનીનું નામ. આ વસ્તુ બહુ સારી વસ્તુ છે કે જ્યારે પણ આ વેબસાઇટ, તો હવે ગ્લોબલ પ્રોડક્ટ છે, આખા દુનિયાના લોકો એને જોશે, તો જ્યારે વેબસાઇટનું એનું કામ ગમશે તો એ નીચે જ્યારે જોશે કે અચ્છા પ્રાઉડલી મેડ ઇન ઇન્ડિયા, તો જે આપણે જે કહીએ છીએ કે દરેક દેશની એક ઓળખ છે, તો એ ઓળખ, આ બ્રાન્ડિંગ છે ને એ બહુ મોટી ગેમ છે. એ વર્ષોથી ચાલતી આવે છે અને હજી ચાલતી આવશે. એ એમ નહીં થાય કે લ્યો આજે આ પૈસા, આ બ્રાન્ડિંગ અને લ્યો લાવો રિઝલ્ટ, એમ નહીં થાય. આ બહુ લાંબી પ્રોસેસ છે અને ધીમે ધીમે પ્રોસેસ છે. તો આ એન્ડ ઓફ ધ ડે તમને એમ લાગે છે કે મેં શું કરવા કર્યું, પણ મેડ ઇન ઇન્ડિયા આપણે ગવર્મેન્ટે આખું કેમ્પેન બનાવ્યું છે મેડ ઇન ઇન્ડિયા, અને લોગો પણ બનાવ્યો છે, તમે જોયો હશે સિંહનો એક લોગો છે અને એમાં જે આખું સિંહનું જે આખું આખો જે આઇકોન છે એમાં જે ફિલ્ડ હોય એ ફિલ્ડને લગતું સેટ કર્યું છે, કે મેન્યુફેક્ચરિંગ હોય તો એનું ગ્રાફિક્સ હોય, દરેક અલગ અલગ એવી રીતે. તો મેડ ઇન ઇન્ડિયા એક કેમ્પેન ગવર્મેન્ટે બનાવ્યું છે, ગવર્મેન્ટ તો જાણ કર્યું છે ઇનિશિયેટ, હવે આપણે આજે આગળ લઈ જવાનું છે. એમાં બીજું કાંઈ નથી કરવાનું, બધા જ લોકો, ખાલી આઈટી ફિલ્ડ નહીં, હું તો કહું છું દરેક, તમે શું મેન્યુફેક્ચરિંગ કરો છો, શું બનાવો છો, શું વેચો છો, શું ડિઝાઇન કરો છો, હસ્તકલાથી લઈને નાનામાં નાની વસ્તુ છે, મોટી કોઈ પણ વસ્તુ નીચે એને ક્રેડિટ, દરેક તમારા વેબસાઇટ, બ્રોશર, વિઝિટિંગ કાર્ડ, જ્યાં જ્યાં પણ બ્રાન્ડિંગની ઓપોર્ચ્યુનિટી હોય ત્યાં નીચે આવવું જ જોઈએ, પ્રાઉડલી મેડ ઇન ઇન્ડિયા ઓર પ્રાઉડલી ડિઝાઇન ઇન ઇન્ડિયા, અથવા ડિઝાઇન ઇન ઇન્ડિયા તો આમાં તમારું નામ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ કંપની, અથવા તમે જે ઓર્ગેનાઇઝેશનમાંથી આવો છો એનું પણ ક્રેડિટ આપો. ક્રેડિટ આપવી બહુ જરૂરી છે અને નીચે આપણે લિંક પણ આપીશું. હા, એમ કે છે કે લિંક નથી હોતી કે આજે કોઈ દુનિયામાંથી એમ કે મારે ભારતના ડેવલપર પાસે કામ કરાવવું છે તો પહેલાં તો પેલું સીવી, એક રિઝ્યુમે જે આપણે કહીએ છીએ દેશી ભાષામાં, બાયો ડેટા, એ એટલે કે તમે અત્યાર સુધી શું કર્યું એમ, લેખા જોખા તમારું એ રેડી ના હોય, અથવા હોય તો બહુ જૂનું હોય, જોઈન કોઈને એમ થાય બી નહીં કે અમને કામ આપીએ. એટલે એમ કે પોર્ટફોલિયોને ભરપૂર મહેનત કરો કે આમ અત્યાર સુધી જેટલી વેબસાઇટ બનાવી, જેટલી એપ્લિકેશનમાં જે પણ કામ કર્યું તો એ એઝ અ એક જગ્યાએ એઝ અ પોર્ટફોલિયો રહેવું જોઈએ. તો એની માટે wordpress.com એક વેબસાઇટ છે કે જેમાં એ ફ્રીમાં અવેલેબલ છે, એમાં તમે એ સબ ડોમેનમાં તમને આપે છે. માની લો મારું નામ કેવિન કોવાડિયા છે તો એ વર્ડપ્રેસમાં એવું રીતે જોઈ લેવું, અવેલેબલ હોય તો kevinkovadia.wordpress.com આ એક મારું URL થઈ ગયું. એ ફ્રી છે, એનો કોઈ ચાર્જ નથી.
તો એ તો આપણે અત્યારે જ કરી જવું જોઈએ અને આ તો બધાએ કરવું જોઈએ. આ કોઈ વિદ્યાર્થી હોય જે પણ હોય એક બનાવીને રાખો જ તે, ત્યાં તમે સુધીનું અત્યાર સુધીનું જે કામ છે એ ત્યાં પબ્લિશ થાય, એક રિઝ્યુમ ત્યાં પબ્લિશ થાય. તો એટલીસ્ટ તમે આજે દુનિયામાં લોકો તમારું કામ જોવે તો ત્યાંથી જોશે કે અચ્છા આવ્યા ડેવલપર છે, એણે કયા કયા પ્રોજેક્ટ કર્યા છે, ખૂબ સરસ, ચલો હવે આગળ એમ. તો દરેક જણ બનાવે અને આ પાછું બધાને લાગુ પડે છે. આ એવું નથી કોઈ કે હું તો આઈટીનું કામ નથી કરતો, મને તો હું શું કરું, પણ આને બેઝિકલી આ એક પર્સનલ બ્લોગ જેવી વસ્તુ છે કે દરેકની હોવી, દરેકને. કોઈ ફોટોગ્રાફી કરે છે તો તમારા સારી સારી ક્લિક ક્યાં મૂકો, કોઈ આર્ટિસ્ટ છે તો એમણે કરેલા જે પણ પ્રોજેક્ટ છે એ બધાની ડિટેલ ત્યાં મૂકો, કોઈ લખે છે બુક તો એના લગતા ડિટેલ મૂકો. બધા જ, કોઈ બાકી નથી રહેતું આમાંથી. આજે બધાની પાસે મોબાઈલ છે અને બધું સારા લોકો ફોટોગ્રાફીને એવું કરે છે, ક્યાંક ક્યાંક આપણને ખરેખર બહુ સરસ ક્લિક જાણવા મળી જાય છે કે ક્યાંક ગયા હોય એનો સૂર્યોદયનો બહુ સરસ સીન દેખાય, આપણને મન થાય કે લાવવાને કેપ્ચર કરી લઈએ, તો એ ક્યાં મૂકવું. અને આપણે ત્યારે ખાલી ફેસબુકમાં ત્યાં કરીને ભૂલી જઈએ છીએ. પણ આ એક કેવું છે, આ એક આપણી માલિકીનું છે, આ પોર્ટફોલિયો પર્સનલ બ્લોગ એ કેવું છે, આપણું માલિકીનું છે. ફેસબુકનું શું છે, એ એના માલિકીનું છે. અત્યારે ચાલે છે, બે ત્રણ વર્ષ પછી ખબર નહીં હોય કે ના હોય તો આપણે ક્યાં ગોતવા જવાના, ત્યાં મૂકવાનો કોઈ વાંધો નથી. પણ સૌથી પહેલાં પબ્લિશ આપણે આપણી સાઇટ ઉપર કરીએ, પછી એમાંથી એને બધી જે જે મીડિયા યુઝ કરતા હોય ત્યાં શેર કરીએ, અને ના કરે તો ઉપર કંઈ વાંધો નહીં. પણ એટલી સી આપણી જગ્યાએ રહે કે જ્યારે બી આપણે લોકોને મળ્યા હોય કે આ તો વોટ્સમાંથી આપણને ઈમેલ આવે કે ભાઈ તમારું કામ બતાવો, મારે કામ કરવું છે, તો આપણે ખાલી એક જ લિંક મોકલવાની થાય, પછી PDF એ ગોતવા જવાની ના જરૂર પડે, ફાઇલ ક્યાં છે ક્યાં નહીં. અને એને જ કહેવાનું, આપણે કંઈને મોકલવું પડે કે ભાઈ આ અમારું URL છે, કેટલું સરસ વસ્તુ નહીં. આપણે કેવું ના પડે, એ ખાલી URL ત્યાં બેઠો બેઠો નાખે ને તો કામ બધું દેખાય. આ ખૂબ સરસ વસ્તુ છે. તો પોર્ટફોલિયો આજથી દરેક વ્યક્તિ બનાવશે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ. કોઈ કે મેં તો કંઈ કર્યું જ નહીં જીવનમાં, સ્કૂલે તો ગયા છો ને બધા, તો એ બી મૂકો કઈ સ્કૂલમાંથી ગયા છો, કઈ કોલેજમાંથી ગયા છો, કયો કોર્સ કર્યો છે, કયો સેમિનાર અટેન્ડ કર્યો છે, કઈ ચોપડી વાંચી છે, કયા પિક્ચરો જોયા છે. અત્યાર સુધી 15-20-25-30 વર્ષ તો કંઈક તો આપણે બધા કર્યું જ છે, તો એ તમે મૂકવાનું છે ખાલી, બીજું કશું જ નથી કરવાનું. અને એની બીજી વસ્તુ એ ફ્રી છે, એ ખરેખર સેલ્યુટ ટુ વર્ડપ્રેસ, આજ આખી કોમ્યુનિટી છે કે એમણે આટલી મોટી વસ્તુ જે ફ્રીમાં આપી દીધી. આપણે કીધું ને ઓપન સોર્સની હવા જ કંઈક અલગ છે મિત્રો, જો ચડી જાય ને તો મજા આવી જાય ખરેખર. બીજી બી એક સરસ વાત કહું કે જે સેમિનારમાં ગયો હતો તો સ્ટાર્ટિંગના પોઈન્ટમાં એઝ એ રજીસ્ટ્રેશન કરતા હતા કે કેટલા લોકો આવ્યા, પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય પછી એમાંથી કેટલા લોકો આવ્યા. તો એમાં એ લોકો છે ને એક શીટ મેન્ટેન કરતા હતા. મેં તમને વાત કરી હતી ને આપણે ઓપન સોર્સમાં, એક ઓપન સોર્સ ઓફિસ શૂટ છે, લાઇબર ઓફિસ. અને હા, મને ત્યાં એ જ જોવા મળ્યું, ખરેખર મને બહુ ગમ્યું. મને થયું આ ખરેખર આજે વર્ડપ્રેસ કોમ્યુનિટી આ જે પ્રોજેક્ટ કર્યો છે મીટઅપ, તો એ લોકો ખરેખર યુઝ પણ કરે છે. તો લાઇબર ઓફિસનું 5 નંબરનું વર્ઝન ત્યાં વાપરતા હતા, તો 5 નંબરની જે એમને શીટ હતી એક્સેલ શીટ, એમાં જ બધો ડેટા એન્ટ્રી કર્યો. તો ખૂબ સરસ, આ જ્યારે જોવું ગમે આપણને, જે ઓપન સોર્સ લોકો વાપરતા હોય તો ખરેખર. તો કે આપણે આપણા કામને પબ્લિશ નથી કરતા બરાબર, પ્રોપરલી લિંક નથી કરતા, તો દરેક વેબસાઇટની નીચે હોવું જોઈએ તમારો એક પોર્ટફોલિયો જ્યાં રેડી થાય. અને એમાં થીમ હોય છે, પ્લગિન હોય છે. તો આખો એ જે એમનો ટોકનો મેઇન ટોપિક હતો એ હતો કે આપણે પ્લગિન બનાવવા જોઈએ, જે આમાં થીમ હોય, વર્ડપ્રેસમાં પ્લગિન હોય, એડઓન હોય. તો એઝ અ થીમ કેવું છે, એક મોટો પ્રોજેક્ટ છે. અને કોઈ પણ વેબસાઇટ છે તો એમાં થીમ એક જ હોય. હે, મેં મારો બ્લોગ બનાવ્યો છે એમાં kevinkovadia.in અને kevinkovadia.wordpress.com. તો થીમ તો મેં બંનેમાં અલગ અલગ એક જ યુઝ થાય ને, પણ થીમ એક હોય. થીમ એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો કે મોબાઈલ છે આપણો, એની ઓપરેટિંગ સિસ્ટમ એ તો એક જ હોય, પણ એમાં પ્લગિન આપણે બહુ બધા નાખી શકીએ. એક વેબસાઇટમાં નહીં નહીં 15-20 પ્લગિન તો આરામથી હોય. તો એઝ એ ઇન્ડિપેન્ડન્ટ ડેવલપર જ્યારે કામ ચાલુ કરવું હોય તો પ્લગિન ડેવલપ કરવા જોઈએ એમણે. આજના વાર્તાલાપનો આપણે અહીંયા લાવીએ એક ઓમકાર સાથે. ઓ